હેલો કિડ્સ, ગુડ મોર્નિંગ. ચાલો સૌપ્રથમ આપણે ગુડ મોર્નિંગ વિશ કરીશું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ટુડે? આઈ એમ હેપી, આઈ એમ હેપી. લેટ્સ પ્લે. સ્ટ્રેચ અપ, સ્ટ્રેચ ડાઉન, સ્ટ્રેચ અપ, સ્ટ્રેચ ડાઉન. સ્પિન યોર નેક, ટર્ન અરાઉન્ડ. સ્પિન યોર નેક, ટર્ન અરાઉન્ડ. ટચ યોર હેડ, ટચ યોર નોઝ. ટચ યોર હેડ, ટચ યોર નોઝ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ટુડે? આઈ એમ હેપી, આઈ એમ હેપી. લેટ્સ પ્લે. ચલો ગુડ મોર્નિંગ વિશ થઈ ગઈ. ઓકે ચાલો, આપણે આજે ઋતુ ઋતુ કે આપણે ઋતુ વિશે જાણીએ. ઋતુ કેટલી હોય છે? કેટલી ઋતુ હોય? ત્રણ ઋતુ. આ કઈ ઋતુ છે? શિયાળો. કઈ ઋતુ છે? શિયાળો. શિયાળો હોય ત્યારે આપણે ઠંડીથી બચવા સ્વેટર, મફલર, હાથના મોજા, પગના મોજા પહેરો છો ને તમે બધા, ગરમ ટોપી, શાલ. ઠંડી લાગે શિયાળામાં તો ઠંડીથી બચવા આપણે એવું બધું પહેરીએ છીએ. એમ એમ શિયાળો, ઉનાળો, ચોમાસું. આપણે કેટલી ઋતુ હોય? ત્રણ ઋતુ. શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળો હોય તો આપણે શિયાળાથી બચવા આપણે તડકામાં બેસીએ છીએ, શાલ, સ્વેટર, મફલર, પગના મોજા, હાથના મોજા પહેરો છો ને તમે બધા. ઓકે ઉનાળામાં આપણને ગરમી લાગે છે એટલે ગરમીથી બચવા આપણે ખુલ્લા કપડાં પહેરીએ છીએ. પહેરો છો ને તમે બધા ખુલ્લા કપડાં? અને ચોમાસું હોય ત્યારે શું થાય? વરસાદ પડે. શું પડે? વરસાદ. ચોમાસું હોય ત્યારે વરસાદ પડે છે ને. વરસાદથી બચવા આપણે છત્રી, રેઇનકોટ પહેરીએ છીએ ને. છત્રી, રેઇનકોટ, બહાર જાય ત્યારે વરસાદ હોય ત્યારે તમે બધા રેઇનકોટ પહેરો છો ને. ઓકે ચાલો, આપણે કેટલી ઋતુ હોય? ત્રણ ઋતુ. શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળો, ઉનાળો, ચોમાસું હોય ને ચોમાસું. ઓકે તો ચાલો, આજે આપણે શું શીખવાનું છે? ચ ચકલીનો ચ, ચ ચશ્માનો ચ, ચ ચકલીનો ચ, ચ ચશ્માનો ચ, ચ ચમચીનો ચ. તમે બધા ચમચીથી જમો છો ને? ચમચીથી જમો છો ને તમે બધા? ચમચી. પછી ચ ચબુતરાનો ચ, ચ ચબુતરાનો ચ, ચ ચમચીનો ચ, ચ ચશ્માનો ચ, ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ. તો તમે બધા ક કલમનો ક, ક કબૂતરનો ક, ક કલમનો ક, ક કબૂતરનો ક શીખી ગયા ને? પછી ગ ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ. તમે બધા ગણપતિનો ગ શીખી ગયા ને? પછી ઘ ઘરનો ઘ, ઘ ઘરનો ઘ. ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ, ચ ચમચીનો ચ, ચ ચશ્માનો ચ, ચ ચશ્માનો ચ, ચ ચબૂતરાનો ચ. તમે બધાએ ચબૂતરો જોયો છે? ચબૂતરો, ઓ વેરી ગુડ, બધાએ જોયો છે ચબૂતરો. તો ચાલો આજે આપણે શું શીખીશું? ચ ચકલીનો ચ. તો ચ ચકલીનો ચ કેવી રીતે શીખીશું? પહેલા અહીંથી આટલો વળાંક કરવાનો, પછી અંદરથી મીંડું કરવાનું, પછી નીચે અહીંયા પેન્સિલ, પછી ઊભો લીટો કરવાનો. ચ ચકલીનો ચ.
પેલા વળાંક કરવાનો, પછી મીંડું કરવાનું, મીંડાથી નીચે પેન્સિલ, પછી ઉપર થી નીચે લઈ જવાનું. ચ ચપટીનો ચ, ચ ચમચીનો ચ, ચ ચશ્માનો ચ. પેલા અહીંથી રાઉન્ડ, અંદરથી ગોળ, પછી નીચે, પછી ઉપરથી નીચે લીટો. દાદાજીની લાકડી, આપણે ગણપતિમાં ગમા કે દાદાજીની લાકડી ખાતા ને, એવી રીતે ચ ચકલીના ચમા કરવાની છે. પેલા અહીંથી ગોળ, પછી અંદર લીંડો, પછી ઉપરથી નીચે, અહીંયા સુધી ભણાવ. ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ. પેલા અહીંથી રાઉન્ડ વાળો, પછી અંદરથી પાછું રાઉન્ડ, નીચે પેન્સિલ લઈ જાઓ, ઉપર લઈ જાઓ, અને પાછી નીચેથી દાદાજીની લાકડી કરવાની. ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ, ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ. તમારા બધા ઘર, તમારા બધાના ઘરમાં ચમચી છે ને? બધાના ઘરમાં છે. વેરી ગુડ. ચાલો હવે આપણે ચકલીનો ચ નોટબુક ની અંદર શીખે. તમારી પાસે નોટબુક છે ને? એ નોટબુક ની અંદર અમારું, મારી નોટબુક છે. તમે બધા પણ તમારી નોટબુક ની અંદર તમારે શીખવાનું છે. ચાલો નોટબુક ની અંદર આ પહેલું ખાનું છે. પહેલા ખાનાની અંદર આપણે ચકલીનો ચ શીખવાનો છે. તો પહેલા આપણે આવી રીતના શીખ્યા ને, તો પહેલા ખાનામાં આમ કરો, પછી અંદરથી મીંડું, પાછું અંદરથી મીંડું, લઈ નીચે અને દાદાજીની લાકડી, પછી અહીંયા દાદાજીની લાકડી કરવાની છે. એવી રીતે આ નીચેનું ખાનું છોડી દેવાનું છે અને પછી અહીંયા નીચે લખવાનું છે. પેલા અંદરથી મીંડું, પછી અહીંયા ઉપર જવાનું, ઉપરથી નીચે. પછી આ વચ્ચેનું બીજું ખાનું છોડી દેવાનું છે. પછી અહીંયા નીચે, ઉપરથી અહીંયા નીચે, રાઉન્ડ રાઉન્ડ કરીને ઉપરથી નીચે દાદાજીની લાકડી કરવાની છે. પછી કેવી રીતે કરશો? ઉપરથી રાઉન્ડ રાઉન્ડ કરીને અંદરથી મીંડું કરીને નીચે લઈ જવાની અને પાછી દાદાજીની લાકડી કરવાની છે. ચ ચમચીનો ચ, ચ ચબુતરાનો ચ, ચ ચાનો ચા, ચ ચાનો ચા. પછી અંદરથી આપેલા રાઉન્ડ, પછી અંદરથી રાઉન્ડ, ઉપર લઈ જવાનું ને દાદાજીની લાકડી કરવાની છે. રાઉન્ડ અંદરથી રાઉન્ડ નીચે લાકડી કરવાની છે. ક કમળનો ક, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ. આજે શું શીખ્યા? ચ ચકલીનો ચ. શું શીખ્યા? ચ ચકલીનો ચ. આજે હું તમને જે હોમવર્ક આપું, એ હોમવર્ક તમારે કરવાનું છે અને સ્કૂલના ફોનમાં મને સેન્ડ કરવાનું છે. બાય બાય કિડ્સ.